આપણે આગળ માહિતી મેળવી ગયા પાઠ 9 ઓક્ટોબર પૃથ્વીની અંદર કે સૌર પરિવારની અંદર સૂર્ય વિશે હવે આપણે ગ્રહો વિશે જોઈશું એમાં એનો ગ્રહ છે બુધ મેં તમને આગળ કહી દીધું ભાઈ સૂર્ય છે સૂર્યની બાજુમાં કયો ગ્રહ છે તો કે બુધ બરાબર આ રીતે 8 ગ્રહો છે તો કે આપણે બુધ વિશે તો કે આ ગ્રહ કેવો છે તો કે સૂર્યની સૌથી નજીક છે પહેલો મુદ્દો છે કે સૂર્યની સૌથી નજીક કયો ગ્રહ છે તો કે બુધ છે તે કેવો છે તો કે તે સૌથી સૂર્યની સૌથી કેવો છે નજીક છે સૌથી નજીક છે બુધ બરાબર પછી કેવો છે તો કે તે પીળાશ પડતો છે કેવો છે પીળાશ રંગનો છે કેમ કે સૂર્યનો વધુ પડતો પ્રકાશ કે એની ઉપર આવે છે બુધને કે વાતાવરણ અને ઉપગ્રહ નથી બુધ ઉપર કે વાતાવરણ નથી અને તેને કોઈ ઉપગ્રહ પણ નથી બરાબર અને પૃથ્વી પરથી આપણે બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય કે આકાશમાં દેખાય છે આપણને ખ્યાલ ના આવે કે બુધ ગ્રહ છે જે વૈજ્ઞાનિકો હોય એમને ખ્યાલ આવે બરાબર કે પૃથ્વી ઉપરથી આપણે બુધ ગ્રહને જોઈ શકીએ છીએ ક્યારે તો કે સૂર્યોદય થાય પહેલા અને સૂર્યાસ્ત બાદ સૂર્યાસ્ત પછી એટલે કે સૂર્ય ઉગે એ પહેલા બુધ જોઈ શકાય છે અને સૂર્ય આથમી જાય કે દિવસ આથમી જાય પછી કે આપણને બુધ થોડાક સમય માટે કે આકાશની અંદર દેખાતો હોય છે હવે બીજો ગ્રહ છે શુક્ર બીજો કયો ગ્રહ છે શુક્ર તો કે શુક્ર છે એ સૌર પરિવારની અંદર સૌથી ચમકતો ગ્રહ છે કેવો ગ્રહ છે ચમકતો પછી શુક્ર છે એ કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે કદ અને વજનની અંદર કદ એટલે કે આકાર અને વજનમાં કે પૃથ્વી જેવો જ છે જાણે પૃથ્વીનો જોડીયો ભાઈ પૂછાય કે પૃથ્વીનો જોડીયો ભાઈ કયો ગ્રહ છે તો શુક્ર કે પૃથ્વીનો જોડીયો ભાઈ કયો છે તો શુક્ર બરાબર અને તેને પણ એક પણ ઉપગ્રહ જેમ બુધને પણ ઉપગ્રહ નથી એમ શુક્રને પણ એક પણ ઉપગ્રહ નથી બરાબર અને તેની આસપાસ કે વાયુ અને વાદળોના ઘટ આવરણોના કારણે એનો અભ્યાસ કે એના વિશેની માહિતી બહુ મળેલી નથી કે શુક્ર ગ્રહની આસપાસ જે આ ગ્રહ છે કે એ ગ્રહની આસપાસ કેવું વાતાવરણ છે તો કે એની આજુબાજુ કે વાયુ અને વાદળોના ઘટ આવરણો છે એના કારણે કે શુક્રનો વધુ અભ્યાસ અથવા તો માહિતી મળેલી નથી હવે છે પૃથ્વી બીજો ગ્રહ કયો છે પૃથ્વી તો કે પૃથ્વી છે એ પૃથ્વી આપણે જોઈએ શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે આપણે જોઈએ કે અહીંયા મંગળ ગ્રહ છે બરાબર અહીંયા કયો ગ્રહ આવે છે મંગળ તો કે શુક્ર અને પૃથ્વી વચ્ચે કે શુક્ર અને મંગળ વચ્ચે કે પૃથ્વી ગ્રહ આવેલો છે કયો ગ્રહ તો કે શુક્ર અને મંગળની વચ્ચે કે પૃથ્વી આવેલી છે અને પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે આપણે પૃથ્વીનો ગોળો કાલે લાવીશું બરાબર આગળના વિડીયોની અંદર તો પૃથ્વી છે બરાબર આ પૃથ્વી હોય તો પૃથ્વી થોડીક નમેલી છે આપણે બરાબર પૃથ્વીનો ગોળો તમે બધાએ જોયેલો જ છે પૃથ્વી છે ત્રાસ છે એટલે કે પૃથ્વી પોતાની ધરી આ ધરી કહેવાય આમ જોઈએ કે આ સીધી આવે અહીંયા બરાબર થોડી ત્રાસી છે એટલે કે આ ધરી ઉપર કે એને ફરતા 24 કલાક એટલે એક દિવસ ની અંદર એક આટો પૂરો કરે છે આમ ફરે છે આમ આમ ફરતા તો એને 305
ख्याल आयो ते आपने पृथ्वी नो ग्रो नेक्स्ट वीडियो ने अंदर लावी सु तेरे में बताइए तुमने पृथ्वी नो स्थान ने आकार आपसे ये वीडियो ने अंदर लावी सु बराबर इनके पृथ्वी आ ग्रह छे ए आम पण भरे छे आम पण भरे छे बराबर ने आम पण भरे छे आम फरती 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 चक्कर लगा छे बराबर इनके आम फरता है ने केलो टाइम लागे छे एक दिवस अथवा 24 कलाक जारे सूर्य ने आजूबाजू फरता है 365 दिवस એટલે કે એને એક વર્ષ જેટલો સમય લાગે છે જ્યારે સૂર્યની આજુબાજુ ફરતા એને 365 દિવસ લાગે અને પૃથ્વી ઉપર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ કે અહીંયા ફક્ત પૃથ્વી ઉપર જ જોવા મળે છે અને પૃથ્વી એક ઉપગ્રહ ચંદ્ર છે પૃથ્વીને કયો ઉપગ્રહ છે આ પૃથ્વી છે પૃથ્વીની ઉપર પણ એક ઉપગ્રહ છે ચંદ્ર ચંદ્ર શું કહેવાય ઉપગ્રહ આપણે આગળ જોઈ ગયા કે સૌર પરિવારની અંદર સનો સનો સમાવેશ થાય તો સૌર પરિવારની અંદર ગ્રહો ઉપગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ બરાબર તો એની અંદર ઉપગ્રહ પૃથ્વીને પણ એક ઉપગ્રહ મળેલો છે કયો ઉપગ્રહ છે ચંદ્ર પૃથ્વીને પણ કે ઉપગ્રહ છે કયો ઉપગ્રહ છે ચંદ્ર અને પૃથ્વીને કે સૂર્યની આસપાસ ફરતા કેટલો સમય લાગે સૂર્યની ફરતે તો 365 દિવસ અને પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતા કેટલો સમય લાગે તો ધરી ઉપર ફરતા 24 કલાક મતલબ 1 દિવસ બરાબર તો કે આપણે જોઈએ કે પૃથ્વી માત્ર એક એવો ગ્રહ છે કે જેની ઉપર દિવસ રાત અને ઋતુઓ જેવી કે ઘટનાઓ બને છે તેથી કે પૃથ્વી ઉપર જીવન શક્ય છે હવે કે પૃથ્વીની જોડે જે ચંદ્ર ગ્રહ છે આ પૃથ્વી છે ને પૃથ્વીની ઉપર એ ચંદ્ર ગ્રહ પણ છે બરાબર તો કે ચંદ્ર છે એ પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ છે તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા અથવા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા 29.5 દિવસ લાગે છે ધારો કે આ પૃથ્વી છે બરાબર આ પૃથ્વી છે તો પૃથ્વીને પણ એક અહીંયા ચંદ્ર છે બરાબર આ ચંદ્ર છે આ ચંદ્ર પણ આમ પરિક્રમા કરે છે પૃથ્વીની સમજણ પડી અને પૃથ્વી કોને પરિક્રમા કરે સૂર્ય એટલે ચંદ્ર છે ને આમ ફરે સમજણ પડી ચંદ્ર પણ આમ પરિક્રમા કરે છે અને પૃથ્વી આમ પરિક્રમા અથવા તો ફરે છે તો કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ પૃથ્વીની ફરતે કે એક આંટો પૂરો કરતા અગર પોતાની ધરી એટલે કે ચંદ્ર હોય એને કેટલો સમય લાગે છે તો કે 29.5 દિવસ 5 દિવસ લાગે છે અને ચંદ્ર ઉપર કે વાતાવરણ નથી ચંદ્ર ઉપર કે આપણે જોઈએ કે ચંદ્ર ઉપર છે એ ચંદ્ર ઉપર શું છે તો કે વાતાવરણ નથી આપણે ઘણી અંદર જોતા હોય છે કે ચંદ્રના ફોટોગ્રાફ્સ કે ચંદ્રની સપાટી કેવી છે ખડબચડી છે બરાબર પણ એના ઉપર કે જીવન શક્ય નથી કે હજુ સુધી એના કોઈ કે માહિતી પુરાવા મળ્યા નથી ચંદ્ર ઉપર પણ પ્રકાશ પડે છે ચંદ્ર પણ પ્રકાશિત થાય છે કઈ રીતે જેમ આ પૃથ્વીની ફરતે ચક્કર લગાડે એટલે સૂર્ય સામે આવે ત્યારે ચંદ્ર ઉપર પણ પ્રકાશ પડે છે એટલે કે ચંદ્ર પણ પ્રકાશિત છે ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે એને પૃથ્વી ઉપરથી કોઈ પ્રકાશ મળતો નથી આ બધા જ ગ્રહો છે કેવા છે પ્રકાશિત નથી એક સૂર્ય જ પ્રકાશિત છે એના કારણે બધા જ ગ્રહોને શું મળે છે પ્રકાશ મળે છે અને સૂર્યના કારણે કે ચંદ્ર પણ પ્રકાશિત છે અને પાણી અને વાતાવરણ ન હોવાથી ચંદ્ર ઉપર કે જીવન શક્ય નથી ચંદ્ર ઉપર સૂર્ય પ્રકાશિત કરે છે ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ જ કે મોટા ખાડાઓ પડી ગયા છે તેથી તે મૃત જ્વાળામુખી પણ આવેલા છે અહીંયા કે મૃત જ્વાળામુખી બરાબર જ્વાળામુખી વિશે તમે પણ સાંભળેલું છે કે જે પૃથ્વીના પેટાની અંદર ગરમી ઉત્પન્ન થાય અને ગરમી કે પૃથ્વીના પોપડાને ફૂટી અને બહાર નીકળે જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ બરાબર
જે લાવા સ્વરૂપે બહાર નીકળતી હોય છે તો કે ચંદ્રની સપાટી ઉપર કે ઉલ્કાપાત જે આપણે બધા તારાઓ ફરી ગઈ એ મોટા મોટા પથ્થરો ખડકો ટુકડા હોય ના પથ્થરોના ઉલ્કા એટલે તો કે એ પડે તો એના કારણે કે ચંદ્રની સપાટી કેવી થઈ ગઈ છે ખડબચડી એટલે ખાડાઓ પડી ગયા છે